રાજપીપળાના લોડિયારા ફળિયામાં ભર ઉનાળે પાણીના પ્રશ્ને કલેક્ટર કચેરીએ મહિલાઓએ હલ્લાબોલ કરી હતી. નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી અને જણાવ્યું હતું કે અમારા ફળિયામાં છેલ્લા 1.5 વર્ષથી પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ ના આવતા રોષે ભરાયેલી મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4ના લીલોડિયા ફરિયામાં છેલ્લા 6 માસથી પીવાનું પાણી નિયમિત રીતે પૂરતું આવતું નથી. નગરપાલિકા દ્વારા પૂરતા પ્રેશરથી પાણી આપવામાં આવતું ન હોવાથી દદુડી જેમ પાણી આવે છે તો એક ડોલ પણ નથી ભરાતો. નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે ત્યારે ચેકિંગના નામે ખોદકામ કરી છે અને પાઇપમાં લીધે છે કે નહીં તે શોધવા માટે આખું ફરી ખોદી નાખે છે. તે પણ આજ દિન સુધી અમારા પાણીનો પ્રશ્ન હલ થયો નથી. આજે ઉનાળાની ગરમીમાં અને પાણીની જ્યારે વધુ જરૂર છે ત્યારે ભર ઉનાળે જમીનને પાણીના વલખા મારવાનો વારો આવે છે. નગરપાલિકા પાણીનો પ્રશ્ન હલ કરવામાં નિષ્ફળ ગઈ હોવાનું જણાવી તાત્કાલિક પાણી પૂરતા સમય માટે અને પૂરતા પ્રેશરથી પાણી આવે તેવી માંગ કરી હતી. આ અંગે નિવાસી કલેક્ટર વ્યાસે મહિલાના પ્રશ્નો સાંભળી નગરપાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરી પાણીનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી. દીપક ચકતાપ, ZSTV, રાજપીપળા.